नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। कबीलपोरनी आनंदवाटिका सोसायटीना शिवशक्ति महिला मंडळ द्वारा भरतभाई व्यासनी देवी भागवतना शनिवारना दिवसे कोंग्रेसी अग्रणीओ उपस्थित रह्या हता। कथाकार भरतभाई व्यासे आ कथा दरमियान માતાના મહાત્મા વર્ણવ્યું હતું અને દેવીના વિવિધ સ્વરૂપો અને દેવી ભાવનાને વ્યક્ત કરતા વિવિધ વાતો અને સંવાદો કર્યા હતા। સંગીતમય આ કથામાં આજે કોંગ્રેસ અગ્રણી એવા દીપક બારોટ, શહેરના પ્રમુખ એવા નીરવ નાયક, જિલ્લાના અગ્રણી એવા એડી પટેલ, મહિલા મોરચાના એવા ફાલ્ગુનીબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, તો લોહાના સમાજના મહેશભાઈ રૂપારેલિયા અને લલિતભાઈ સાદરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે રાધેકૃષ્ણ સોસાયટીના રમેશભાઈ અને સાધનાબેન સહિતના લોકોએ પણ આજે આ વંદના કરી હતી। સમગ્ર કથામાં આજે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા, તો બાપુએ પણ સૌને ભક્તિરસમાં તરબોર કર્યા હતા। ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા રાંધવા હાઈસ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન કેમ્પ યોજાયો। ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા દેશભરમાં વાણિજ્ય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત સુરત સેઝના વિકાસ કમિશનર વિન્દ્રસિંહ ITS દ્વારા આ માર્ગદર્શન શિબિરમાં અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ દ્વારા એક્ઝામમાં કેવી રીતે સફળ થવાય તેની ટીપ્સ આપવામાં આવી હતી, તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ કેવો અભિગમ, વલણ તથા પ્રતિવિધિ અપનાવવી જોઈએ તેના માટે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ચૂંટણીનો સ્ટાફ સામગ્રી સાથે રવાના કરવામાં આવ્યો। ગણદેવી તાલુકામાં 65 ગામો પૈકી 54 ગામોમાં ચૂંટણી જાહેર કરવામાં આવી હતી, જેમાંથી 51 ગ્રામ પંચાયતમાં હાલમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। એટલે કે 3 ગ્રામ પંચાયત સમરસ બની હતી અને ત્યારબાદ આજે જે ચૂંટણી આવતીકાલે જે ચૂંટણી યોજવાની છે તેને લઈને 154 સરપંચો અને 609 ગ્રામ પંચાયત સભ્યો ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં છે। અત્યારે ચૂંટણી માટે 138 મતદાન મથકોમાં 834 જેટલી ચૂંટણી સ્ટાફ ફરજ બજાવશે, જેમાં 95,660 મતદારો માટે 276 મતપેટીઓ મોકલવામાં આવી છે। ચૂંટણીની કામગીરી માટે 12 જનરલ અધિકારીઓ દેખરેખ રાખવામાં આવશે। મતદાન મથકમાં ચૂંટણી સામગ્રી સાથે કર્મચારીને લઈ જવા માટે 18 બસો ફાળવવામાં આવી હતી, જેમાંથી 13 મોટી અને 5 નાની બસોનો સમાવેશ કરવામાં હતો અને જનરલ અધિકારીઓ માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં હતી, તેમજ 150 પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ સહિતનો સ્ટાફ ફરજ પર રહેશે। શ્રીરંગ પરિવાર નવસારી દ્વારા દત્ત જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। શ્રીરંગ પરિવાર દ્વારા આજે દત્ત જયંતિની ઉજવણી વિજલપુર ખાતે આવેલા ગોપાલનગરના કિનારે, તળાવના કિનારે સ્થાપિત દત્ત મંદિર ખાતે કરવામાં આવી હતી, જેમાં પાદુકા પૂજન સવારે 3:30 કલાકે, બપોરે 3:30 કલાકે રાખવામાં હતું, જ્યારે દત્ત જન્મોત્સવ સાંજે 7 કલાકે રાખવામાં હતો, મહાપ્રસાદ સાંજે 8 કલાકે રાખવામાં આવ્યો હતો। પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ દત્ત જયંતિ મહોત્સવ શાંતિપૂર્ણ રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો, જેના યજમાન પદે તેજસભાઈ દિનેશચંદ્ર પંડ્યા અને પૂનમબેન તેજસભાઈ પંડ્યા ખાસ બિરાજમાન થયા હતા। તેઓ પોતાનું નવું મકાન રાખવાને લઈને તેઓ દ્વારા આ કાર્યક્રમ કરવામાં હતો। આ નવું શ્રીરંગ પરિવારના અગ્રણી એવા કનુભાઈ જોશીએ શાસ્ત્રોત પદ્ધતિ દ્વારા, વેદોક્ત મંત્રો દ્વારા આ તમામ કાર્યક્રમોને સારી રીતે પૂર્ણ કરવામાં આવ્યા હતા। વાંસદાના હનુમાન બારી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં 42 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું। વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે દિવ્ય રોહિત મંડળ JCI વાંસદા રોયલના સૌજન્યથી દિવ્યેશભાઈની 18મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં વિવિધ સંસ્થાના CM હોસ્પિટલ, હનુમાનબારી, વેપારી મહાજન, રોહિણી ઓટો, દિવ્ય રોહિત મંડળ વગેરેના સહયોગથી 42 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું।
મરોલી સિવિલ નજીક બીએમડબ્લ્યુ કારમાં અચાનક આગ લાગતા નુકસાન થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ. જલાલપુર તાલુકાના મહોર મરોલી બજારના રહીશ અને હાલ મુંબઈ દાદરના રહેવાતા 60 વર્ષીય વેપારી નિકેલ ધીરજલાલ રાઠોડ, કે જેઓ 16 ડિસેમ્બરે સાંજે 6:30 વાગ્યાના આસપાસ મરોલી છીણમ રોડ પર થઈ નવસારી ખાતે આવી રહ્યા હતા ત્યારે તેમને બીએમડબલ્યુ કાર સિવિલ પાસે પહોંચ્યા ત્યારે તેમની કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને તેને લઈને આજુબાજુના લોકોએ કારને આગ ઓલવી નાખવામાં આવી હતી અને કારને ભારે નુકસાન થતાં આ અંગે મરોલી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નેશનલ હાઈવે 48 પર એંધળ નજીક ટેમ્પો અડફેટા, જ્યાં ઈશમનું મોત. નેશનલ હાઈવે 48 પર એંધળ ગામની હદમાં આવેલા હાઈટેક કેમ્પ પ્લાન્ટ કોર્પોરેશન સામેથી 17 ડિસેમ્બરના રોજ 41 વર્ષનો એક અજાણ્યો ઈશમ અમદાવાદ જતા ટ્રેક પરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે આઈસર ટેમ્પો નંબર DD1C9574ના ચાલક, જે યુપી જૌનપુરના જિલ્લાના રહેવાસી રવિન્દ્રભાઈ અભિલાષ પાલે, તેઓ રસ્તો રૂંગી રહેલા અજાણ ઈશમને અડફેટમાં લઈ માથાના ભાગે શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા ઈશમનું મોત નિપજ્યું હતું. આ અંગે હાલમાં ગણદેવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગણદેવી પોલીસે ભાસાના ફરાર આરોપીને ઝડપી પાડ્યો. ગણદેવી પોલીસમાંથી મળતી માહિતી મુજબ એંધલ ગામના રહેતા લિસ્ટેડ બુટલેગર ભાવેશભાઈ વિનોદભાઈ નાયકા, કે જેઓ 28 વર્ષના હોય અને હનુમાન ફળિયાના રહેવાસી હોય, જેઓએ કલેક્ટર દ્વારા તેમને ભાસા એક્ટ હેઠળ તેઓ પર ભાસાનો વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ પકડમાં આવતા ન હતા, જેથી ગણદેવી પોલીસે બાતમીના આધારે ભાવેશ નાયકા, જે છેલ્લા 2.5 વર્ષથી ફરાર હતો, તેને ઝડપી પાડી તેની સામે વધુ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉનાઈ ગામના બળિયાદેવ મંદિરને નુકસાન પહોંચાડનારાઓને સમજાવવા જનાર પર હુમલો થતાં ફરિયાદ નોંધાઈ. વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ચરવી ફળિયામાં રહેતા ખેડૂત 29 વર્ષીય તુષારભાઈ શંકરભાઈ પટેલના ઘર સામે આવેલા બળિયાદેવ મંદિરમાં ગત 16 ડિસેમ્બરના રોજ ધવલભાઈ, જયંતિભાઈ ઢીમ્મર, જયંતિભાઈ નરસિંહભાઈ ઢીમ્મર, હિમાંશુ જયંતિભાઈ ઢીમ્મર, વિરલ ગિરીશભાઈ પારેખ તથા તિલોત્તમાબેન જયંતિભાઈ ઢીમ્મર ભેગા મળીને પથ્થર મારી મંદિરના દરવાજા લાકડીના ફટકા મારી બારણાના કાચ તોડી નુકસાન કરતા તુષારભાઈ તેમને સમજાવવા ગયા હતા કે તમે હુમલો શા માટે કરો છો, તો હુમલો કરનારાઓએ તેમના પર ઉમેદવાર મનીષભાઈ વિરુદ્ધને કેમ પ્રચાર કરો છો, આ સાથે હુમલાખોરોએ તુષારભાઈને જાતિ વિષયક અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા તુષારભાઈએ આ તમામ ઇસમો વિરુદ્ધ વાંસદા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે નવસારી જિલ્લા પોલીસના એસટીએસસી સેલના DYSP RD ફળદુ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. જિલ્લા પંચાયતની ફરતી પ્રયોગશાળા નગર પ્રાઇમરી સ્કૂલ વાંસદા ખાતે પહોંચી હતી અને ત્યાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રયોગો કરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રિન્સિપાલ હર્ષુખભાઈ છગનભાઈ પટેલ તેમજ સાયન્સ ટીચર મોઇનુદ્દીન ઇસ્માઇલ અહેમદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ પ્રયોગોનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. નવસારીથી અપડાઉન કરતા લોકો માટે ખુશીના સમાચાર છે. ઇન્ટરસિટી એક્સપ્રેસમાં મુસાફરો અને પાસ હોલ્ડરોને પડી રહેલી અગવડના કારણે નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ તેમજ ભરત સુખડિયા દ્વારા તેમને નવસારીના સાંસદ એવા સીઆર પાટીલને રજૂઆત કરવામાં આવી હતી. તેથી રજૂઆત બાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 22 ડબ્બાની ટ્રેન 25/12/2021થી કરવામાં આવશે અને જેમાં 10 ડબ્બા જનરલ કોચ તરીકે લગાવવામાં આવશે અને જેથી કરીને અપડાઉન કરતા લોકોને આ બાબતમાં હવેથી સારું રહેશે તે માટે આ નવસારીના સાંસદ દ્વારા પગલું ભરવામાં આવ્યું છે. વાત કરીએ કોરોનાની. નવસારીમાં આજે કોરોનાના નવા 4 પોઝિટિવ દર્દી નોંધાયા છે, જે સાથે કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 7331 થવા પામી છે. તો આજે કોરોનાની સારવાર લેતા 3 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે, જે સાથે રજા અપાયેલા દર્દીઓની સંખ્યા 7105 થવા પામી છે. આજે કોરોનાથી કોઈનું પણ અવસાન નથી થયું એટલે કોરોનાનો મૃત્યુઆંક 195 પર યથાવત રહેવા પામ્યો છે અને નવસારીમાં કુલ 31 પોઝિટિવ દર્દીઓ હાલમાં વિવિધ જગ્યાએ સારવાર લઈ રહ્યા છે, જેમાં સ્પંદન હોસ્પિટલ ખાતે 1, ગ્લોબલ સાઇન હોસ્પિટલ ખાતે 2, સ્પંદન હોસ્પિટલ ખાતે 1, CHC ગણદેવી ખાતે 1, CHC ટાંકલમાં 1, નવસારી હોમ આઇસોલેશનમાં 3, ચીખલી હોમ આઇસોલેશનમાં 10, ગણદેવી હોમ આઇસોલેશનમાં 10,
ખેરગામ હોમ આઇસોલેશનમાં 2 દર્દી સારવાર લઈ રહ્યા છે. આજે નવસારી જિલ્લામાં કુલ 1285 લોકોના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાં નવસારી તાલુકામાંથી 260, જલાલપુર તાલુકામાંથી 212, ગણદેવી તાલુકામાંથી 179, ચીખલી તાલુકામાંથી 289, ખેરગામ તાલુકામાંથી 79 અને વાંસદામાંથી 266, આમ કુલ 1285 લોકોના આરોગ્ય વિભાગ દ્વારા આજે સેમ્પલ લેવામાં આવ્યા છે. વાત કરીએ આજે પોઝિટિવ આવેલા દર્દીની, તો આજે કુલ 4 નવા પોઝિટિવ દર્દી નોંધાયા છે, જેમાં 2 ગણદેવી તાલુકાના, 2 ચીખલી તાલુકાના છે, જેમાં નયનકુમાર અરવિંદભાઈ પટેલ જે 25 વર્ષના છે ને કુંભાર વાડ વલોટીના રહેવાસી છે, રમીલાબેન ધનજીભાઈ પટેલ જે 62 વર્ષના છે અને મંદિર ફળિયા કેસલીના રહેવાસી છે, તો ચેતનભાઈ કાંતિલાલ પટેલ જેઓ 37 વર્ષના છે અને પટેલ ફળિયા તેજલાવ ગેજના રહેવાસી છે. તો અન્ય જે પોઝિટિવ છે તે આરચી મનીષ પરમાર કે જેઓ 15 વર્ષના છે અને ઉગમના ફળિયા કુકેરીના રહેવાસી છે. આમ કુલ 4 નવા કોરોનાના પોઝિટિવ દર્દી આજે નોંધાયા છે. આજે કુલ 3 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જેમાં સેજલ સુનિલભાઈ પટેલ જે 34 વર્ષના ગણદેવી અમલસાડ કોલીવાડના રહેવાસી છે, તો દેસાઈ ભરતભાઈ ઠાકુરલાલ કે જેઓ 67 વર્ષના ગણદેવીના સોમનાથ રોડ બિલીમોરાના રહેવાસી છે, તો રીના શૈલેષભાઈ પટેલ જે 35 વર્ષના ચીખલીના સોલધરાના રહેવાસી છે. આમ આજે 3 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. તો આ સાથે ગણદેવીના વલોટી ખાતે વિદેશથી આવેલા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવસારી જિલ્લામાં કોરોનાના પગપેસારો વધતો જ જઈ રહ્યો છે, ત્યારે ગણદેવી તાલુકાના વલોટીના વતની એક વ્યક્તિ ગત 9 ડિસેમ્બરે પોલેન્ડથી ભારત પરત ફર્યા હતા, ત્યારે મુંબઈ એરપોર્ટ પર તેમના થયેલો RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને તેમના નિયમ મુજબ વ્યક્તિ ઘરે આવ્યા બાદ 8મા દિવસે ફરીથી કરેલા ટેસ્ટમાં RT-PCR ટેસ્ટ તેઓનો પોઝિટિવ આવતા તેમને ગણદેવી CSC ખાતે આઇસોલેટ કરવામાં આવે છે અને દર્દીની હાલત હાર સ્થિર છે. હાલમાં ઓમિક્રોન વાયરસના ભયને પગલે નવા નિયમ મુજબ જે વ્યક્તિ બહારથી આવ્યા હોય અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો તેમના સેમ્પલ ગાંધીનગર ખાતે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતા હોય છે. તે મુજબ આ દર્દીના સેમ્પલો પણ લઈને સેમ્પલ તપાસ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવે છે. તેમજ આ ઉપરાંત આ સંપર્કમાં આવેલા અન્ય 10 જેટલા લોકોના RT-PCR ટેસ્ટ કરી તેમના સેમ્પલો લઈ નવસારી DPHL ખાતે મોકલવામાં આવ્યા છે. વાત કરીએ હવામાનની, આજનું મહત્તમ તાપમાન 29 અંશ સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 13.4 અંશ સેલ્સિયસ નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 94%, જ્યારે સાંજે 57% નોંધાયું હતું. હવાની ગતિ 6.2 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.